સમાચારોમાં આગળ વાત કરીએ તો કેશોદના મવાડા ગામના દલિત પરિવારને ભાજપના પૂર્વ ધારાસભ્ય વંદનાબેનના પતિના ત્રાસથી મુક્તિ અપાવવા 7 દિવસથી પ્રતિક ઉપવાસ ઉપર ઉતર્યા હતા અને આવેદનપત્ર આપ્યું હતું. કેશોદના મવાડા ગામના દલિત પરિવારે જમીન અને રસ્તાના પ્રશ્ને ન્યાય ન મળતા 7 દિવસથી પ્રતિક ઉપવાસ પર બેઠેલા છે. જે બાબતે કેશોદ પીઆઈ અને મામલતદારને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી કેશોદના મવાડા ગામના દલિત પરિવાર કૌટુંબિક ભાઈઓના જમીનના રસ્તાના પ્રશ્ન છેલ્લા 4 વર્ષથી ચાલી રહેલ હોય જે બાબતે અગાઉ સામસામી ફરિયાદ તથા ન્યાયાલયમાં પણ દાવો થયેલ છે. મવાડા ગામના અને ભાજપના પૂર્વ ધારાસભ્ય વંદનાબેન મકવાડાના મનસુખભાઈ મકવાડા સામે તેમના જ ભત્રીજા શૈલેષભાઈ મકવાડાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે મનસુખભાઈ મકવાડાએ અમારી વાડીએ જવાનો રસ્તો બંધ કરી અમને પસાર થવા દેતા ન હોય, અમારી સામે ખોટી ફરિયાદો નોંધાવી હતી. અમારા મવાડા ગામના દલિત સમાજનું એક કુટુંબ નામે મકવાડા નાગજીભાઈ સખરાવા, એમને પોતાનો કંઈક જમીનના અંગત પ્રશ્નના અનુસંધાને એ લોકોને ન્યાય ન મળતા છેલ્લા 7 દિવસથી કેશોદ પોલીસ સ્ટેશનની આગળ ઉપવાસાવણી નાખી અને સહપરિવાર સાથે ઉપવાસ પર બેઠેલા છે. મારે પ્રશ્ન છે જમીન બાબતનો. આ 4 વર્ષથી હું એ જમીન બાબતના પ્રશ્નમાં મારા કાકા જ છે માજી ધારાસભ્ય વન્નાબેન મકવાણાના પતિ, એને મારા 4 વર્ષથી વાંધો આવે છે કે જે તે સમયે એની એન્ટ્રી પડવી છે 2005માં, તો એન્ટ્રીમાં મારા બાપુજીની જ્યાં સહી જ નથી, તો એ સહી વગરની એન્ટ્રી કેમ પડી? મારું કહેવાનું એ છે અત્યારે સરકારને કે એનું જે મેં કેસ કરી ગયેલ છે મારા કાકાએ, મુંબઈવાળા કાકાએ, એની કાર્યવાહી તાત્કાલિક કરે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.